કેશોદ દિવાળીના તહેવારના રંગે રંગાય ચંદ્રયાન અભિનંદન રાધેકૃષ્ણ સહિતના રંગોળી ચિત્રો સાથે મનમોહક રોશનીથી કેશોદના બજારો શણગારવામાં આવ્યા હતા. મંદિરના માહોલમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદમાં દિવાળી પર્વની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક બાજુ કેશોદ તાલુકામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોની ખેત પેદાશનું મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતો પાસે રૂપિયાનો અભાવ હોવાથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. છતાં દિવાળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ફટાકડાની ખરીદીમાં પણ ભારે ભીડ જોવા મળી રહી હતી, ત્યારે દિવાળીના દિવસે શહેરના બજારો રોશનીથી ઝળહળતા જોવા મળી હતી અને વિવિધ જગ્યાએ મનમોહક રંગોળી તો ક્યાંય ચંદ્રયાન અભિનંદન તથા રાધેકૃષ્ણ સહિતના રંગોળી ચિત્રો જોવા મળી રહ્યા છે. સાથે કેશોદના ઝૂમ ગ્રાફિક્સ પરેશભાઈ તથા હિતેશભાઈ કોરિયા દ્વારા છેલ્લા 30 વર્ષથી દેશભક્તિની થીમ આધારિત 50 ફૂટ લંબાઈ અને 20 ફૂટ પહોળાઈમાં દર વર્ષે અવનવા કંઈક અલગ જ રંગોળી ચિત્રો બનાવવામાં આવે છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. મંદિરના માહોલમાં પણ દિવાળીનો ઉત્સાહભેર ઉજવણી થતી જોવા મળી રહી છે. ગોવિંદ હડિયા, જડે શ્રી કેશોદ. જેડએસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આપ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ વાલીગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના જીએસટીવી, જડેસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.